રિશ્તો જો હોય તો હસબન્ડ અને વાઇફ નો કહેવાય ઓકે એના ખાતા કદા દીકરા દીકરીને છોડી દેશે પણ હસબન્ડ વાઇફ ત્યારે છૂટા પડશે ખરા નહીં પડે નહીં પડે એમ નહીં કે તું મોટા સાથે જા હું નાના સાથે જાઉં બાપાની સ્ટોરી ખતમ ખતમ કરી નાખો મને કોકે કીધું તું બાપાની સ્ટોરીમાં એવું આવે કે બાપ એક છોકરા સાથે અને માં બીજા છોકરા સાથે ઘણી વાર કહેતો હોઉં છું કે મારા કેટલાક આઈડોલ છે એમાંનો એક એટલે અમિતાભ બચ્ચન છે જો પૂરું સાંભળીને જોજો અધૂરું સાંભળીને જોશો તો નીચે જઈને તમે મારી વાટ લગાડી દેવાની એ મારા સાહેબને પણ હવે હીરો બહુ ગમે છે અમિતાભ બચ્ચન એની એક્ટિંગ સાથે મારે કોઈ લેવા દેવા નથી એના સોને જંજીર સાથે મારે કોઈ લેવા દેવા નથી આ માણસની માતૃપિતૃ ભક્તિ ઉપર મારે લેવા દેવા છે મેં જોયું છે અમારે કાચારે મારા કે હિન્દુજાને બતાવવા ગયા અને એ જ વખતે એક ગાડી આવીને ઊભી રહી ગાડીમાંથી છ ફૂટ વાળો અમિતાભ બાર વ્હીલચેરમાંથી અમારા મહાત્મા બાર આવ્યા ગાડીમાંથી અમિતાભ બાર આવ્યો અમે અમારા આચાર્ય ભગવાનને ધીમે ધીમે હાથ પકડીને હિન્દુજા હોસ્પિટલમાં લઈ ગયા અને અમિતાભ પોતાની સગી માને પોતાના હાથે ઉચકી એની માનું નામ શું તેજી બચ્ચન અને મેઘનાથ ભગવાનની માતાનું નામ હું જલ્દી બોલું કેમ તેજીને લીધે તમારા ધંધામાં તેજી આવે છે અમિતાભ જાતે તેજી બચ્ચનને ઉચકી અને ચેરમાં બેસાડ્યા અને પછી અમિતાભ હિન્દુજાને એન્ટ્રી માં આખો સ્ટાફ નીચે હોય કે ના સર મેં એક અમિતાભની માં હોય તો એને ઉચકીને લઈ જવા માટે આખો સ્ટાફ હાજર અમારે સાધ્વીજી મહારાજ સાહેબને કદાચ કોઈ વૈદ્યને ત્યાં લઈ જવું છે આ ગુહરબાતની કેટલી સારિકાઓ કે સાહેબ હું સાહેબ હું ધન્યવાદ છે અમારા બિલી મોરાના આ ગુહરબાતના યુવાનોને છેલ્લા 9 વર્ષથી લગાતાર સાધુ અને સાધ્વીજી મહારાજ સાહેબે એક સ્ટેશન લેવા અને એ સ્ટેશન મૂકવા માટે જાય છે મેં 2 દિવસ પહેલા નવસારીમાં પૂછ્યું નરેન્દ્ર મોદી તમને ફોન કરીને કે આવતીકાલે દિલ્હી આવી જાઓ અને તમારી સાથે વોકિંગ કરવું છે 1.25 કલાક વોકિંગમાં હું તમને સાથે રાખીશ તો તમે મોદી સાથે જાઓ કે આવતીકાલે હું માં મોદી કેવડાવું કે મારી સાથે તમારે બિહારમાં આવવાનું છે સાચું બોલો તમે મોદી પાસે જાઓ કે આ મોદી પાસે જાઓ તો ઓલાનો ફોન નથી આવ્યો ફોન આવે એટલે બોધી હુ ઇઝ બોધી આઈ ડોન્ટ નો અમિતાભ જાતે ઉપર લઈ ગયો લિફ્ટની અંદર અને 12મા માળે તેજી બચ્ચને પાછા બેડ પર સુટા અને પોતે ખડે પગે ઉભો રહ્યો છે કોરોનાના 21 દિવસમાં 15 દિવસ તમારા મા બાપને એડમિટ કર્યા હોય એ વખતે તમારે કદાચ હોસ્પિટલમાં ન જઈ શક્યા એટલું નક્કી હતું કે ધંધો પણ નહીં કરો ધંધે પણ નહીં જાઉં મારા મા બાપ હોસ્પિટલમાં હોય ત્યારે મારાથી બિઝનેસ કેવી રીતે કરાય પડે પણ મારાનું ધ્યાન રાખવાનું હતું તમારા સંસારનો સ્વાર્થાંતતા કેવી છે રે કોરોનાએ તમને બતાવી દીધું સબકો ભાઈ જ્યારે ક્વોરન્ટાઈન થયો હતો ને ત્યારે એનો મોટો ભાઈ કે એનો નાનો ભાઈ એના ઘરે એને જમવાનું ટિફિન આપવા પણ થઈ શકતો નહોતો જતો નહોતો આવતું તું કોઈ ભાઈ નથી યાર ભાઈ તું ત્યાં તું રહેજો તને ખાંસી બહુ છે શરદી બહુ છે તને તારે દાવા બધું મને ખબર છે તું ક્યાં રહે છે એની સાથે અમારા ગુરુ શિષ્યના સંબંધ જો અમારા એક આચાર્ય ભગવાન ગયા ચોમાસાની અંદર કોરોના થયો એડમિટ કર્યા 75 વર્ષની ઉંમર જાતે કઈ કામ ન કરી શકે અને એને જયારે એડમિટ કરવા પડ્યા ક્વોરન્ટાઈન કરવા પડ્યા એ વખતે શિષ્યએ કહી દીધું કે હું ગુરુજીની સેવા કરીશ દાદા ગુરુની સેવામાં હું રહી ભલે મને કોરોના થાય પણ હું તો મારી ઇમ્યુનિટી પાવર જોરદાર છે ને હું એમાંથી બહાર આવીશ પણ આપણા દાદા ગુરુની જો બરાબર સેવા નહીં થાય તો ક્યાંક ન બનવાનું બન્યું છે એક નાનો શિષ્ય પોતાના ગુરુની સેવા માટે સામે ચડીને કોરોનાને સ્વીકારી ક્વોરન્ટાઈન થઈ અને પોતાના ગુરુની સેવા કરી ગુરુને તો કોરોનામાંથી બહાર કાઢ્યા પોતે પણ કોરોનામાંથી બહાર કાઢ્યા આ મારા સંબંધ છે ગુરુ શિષ્ય વચ્ચે લોહીના સંબંધ હોય ખરા હોય અમારે ને અમારા શિષ્યને કયો સંબંધ હોય ખબર લાગણીનો આ મારા છે ગુજરાતી એમના શિષ્ય છે મારવાડી હું જામનગર બાજુનો મારો શિષ્ય છે મૌડી બાજુના અને છતાં અમારા પરસ્પરના ગુરુ શિષ્યના તમે સંબંધ જુઓ ને તમને થાય સાબુ આટલા સંબંધો આપણા બાપ દીકરા
જરૂર પડે ત્યાં લાગણી પણ આવે છે, જરૂર પડે ત્યાં લાભો પણ આવ્યો છે. આ બે બેલેન્સ સાથે અમે અમારી ગાડી ચલાવતા.